ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષ પીજીની પ્રવેશ પ્રક્રિયા શરૂ ન થતાં રેસિડેન્ટ ડોક્ટરો પર કામનું ભારણ વધી ગયું છે, જેના વિરોધમાં જુનિયર ડોક્ટર્સ એસોસિએશન દ્વારા એક સપ્તાહ અગાઉ હડતાળ કરવામાં આવી હતી, જે તે સમયે મંત્રી દ્વારા આશ્વાસન આપવામાં આવ્યા બાદ હડતાળ સમેટાઈ હતી. જો કે સપ્તાહ બાદ પણ કોઈ નિવેડો ન આવતા જુનિયર ડોક્ટરો એસોસિએશન ફરી હડતાળ પર ઉતરવાનો નિર્ણય લીધો હતો અને આજે એટલે કે મંગળવારથી રેસિડેન્ટ તબીબો હડતાળ પર ઉતરી ગયા હતા. સુરત નવી સિવિલ હોસ્પિટલ અને સુરત મહાનગરપાલિકા સંચાલિત સિમિમેર હોસ્પિટલમાં પીજીના પ્રવેશ શરૂ ન થતાં ફરી અઠવાડિયા બાદ તબીબો હડતાળ પર ઉતરી ગયા છે. ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષ પીજીના પ્રવેશ પ્રક્રિયા મેથી ઓગસ્ટ સુધીમાં પૂર્ણ કરવામાં આવતી હોય છે. જો કે કોરોનાના કારણે પીજીની પરીક્ષા મોડી થઈ હતી અને તેનું પરિણામ પણ મોડું જાહેર થયું હતું. પરિણામ જાહેર થયા બાદ હજુ સુધી પ્રથમ વર્ષની પીજીની પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ નથી, જેના કારણે રેસિડેન્ટ ડોક્ટરોનું કામનું ભારણ વધી ગયું છે. જેથી ગત સપ્તાહમાં તબીબોએ હડતાળ પાડી હતી, પરંતુ મંત્રી સાથે મિટિંગ બાદ આશ્વાસન મળતા હડતાળ સમેટાઈ હતી. જો કે એક અઠવાડિયું થયું હોવા છતાં કોઈ નિવેડો ન આવતા આજથી ફરી તબીબો હડતાળ પર ઉતર્યા છે. મારું નામ ડોક્ટર અક્ષિલ ગાંધી છે. હું સ્મિમેર હોસ્પિટલમાં સર્જરી રેસિડેન્ટ છું. આજે કઈ પ્રકારની હડતાળ લેશે? આજે એક અહીંયા શાંતિપ્રિય હડતાળ છે અમારા ફર્સ્ટ યર રેસિડન્ટની, કે જે અમારા જે ડ્યુટીઝ લંબાતી જ રહે છે એના માટેનું વિરોધ પ્રદર્શન છે. આજે અમારી હોસ્પિટલ ટોટલી ચાલુ છે. અમે જે રેસિડન્ટ્સ છે એ લોકોએ ખાલી સેવા આપવાનું બંધ કર્યું છે. શું માંગો છો આપ? અમારી માંગો એટલી છે કે જે ફર્સ્ટ યર પીજી કાઉન્સેલિંગ થાય એનું રિઝલ્ટ આમ જનરલી મેમાં આવી જતું હોય છે, પણ આ વખતે જે એક્ઝામ ડીલે થઈ છે એના પછી જે કાઉન્સેલિંગ થવું જોઈએ એની કોઈ ડેટ હજી સુધી આવી નથી અને એનું ડીલે પર ડીલે થયા કરે છે. કેટલા ડોક્ટરો આજે શાંતિપૂર્ણ હડતાળમાં રહેશે? આજે રેસિડેન્ટ્સ જે છે તે બધા શાંતિપ્રિય હડતાળમાં છે. અહીંયા પીજી મુદ્દે સપ્તાહ બાદ પણ નિવેડો ન આવતા રેસિડેન્ટ તબીબોએ ફરીથી હડતાળ પર ઉતરી ગયા છે અને જુનિયર ડોક્ટર એસોસિએશને આ અંગે લેખિતમાં પણ જાણ કરી હતી. હર્ષદ સેટા સાથે અઝહર કુરેશી.